Ya que un Mosein vive en el Perish. Shrimad Bhagavat Mapan, Kalital Nadosono, Bhut, Vistut Tarsha Avese, and Mapan Vedavyas Ji Kayuseke, Kalil Dosan Hide Rajan, Asti Eko Mahan Guna, Kirtana Deva Krishna Se Mukta Vanda, Param Rajat. के अनेक दोस्ती भरेलो होवा छता पण कलिकाल में एक गुण छे के भगवत नाम भगवत गुणानुवाद थी जीव पोताने कृतार्थ करी सके छे जे बीजा कोई साधनों थी थई न सकतुं होय कृतय यद्याय तो विष्णु त्रेतायाम यजतो मदई द्वापरे परिचर्यायाम कलौ तद हरि कीर्तना એટલે ઇતર જે કંઈ યુગોના સાધનો બધા એ લગભગ લુપ્તપ્રાય થઈ ગયા છે. અત્યારે ઘણા યજ્ઞ યાગાદિ કરવાની ચેષ્ટા કરે છે, પરંતુ એમાં આચાર્ય ચરણોએ તો પહેલાં જ કહી દીધું કે દેશ કાળ સાધનો બધા દોષયુક્ત થઈ ગયા છે. એટલે એનાથી જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ નથી પ્રાપ્ત થઈ શકતું. એટલે જ આચાર્યોનો, આપણા કૃષ્ણ માર્ગી આચાર્યોનો, શિવ લવાદેશનો, શિવ ચંદ્રેશ પ્રભુનો એ જ મત છે કે કૃષ્ણ સેવ્યતે ભક્ત્યા કલે સસ્ય ફલાય. જે પૂર્વ વક્તાઓએ પણ એ બાબતમાં જે પ્રકાશ પાડ્યો યથાશક્તિ એમના અનુભવ પ્રમાણે એ યથાર્થ છે કે આ યુગની અંદર ઇતર સાધનો કરતાં કેવળ જો કૃષ્ણ ભક્તિ, કારણ કે કૃષ્ણ જે છે કૃષ્ણ ભૂવાચક શબ્દો નિશ્ચ નિર્વૃત્તિ વાચક તયો એક્યમ સદાનંદમ કૃષ્ણથી અભિધી હતી. કૃષ્ણની વ્યાખ્યા સદાનંદ રૂપે કરવામાં આવી કે એ અક્ષરણ રૂપે જીવને આનંદ પ્રદાન કરે છે. પણ ક્યારે? કે જ્યારે જીવ દોષ રહિત થઈને કલિકાલના દોષોથી પોતાને રહિત કરી અને પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત થાય, સેવાયામ વા કથાયામ વા યશા સત્ય દૃઢા ભવેજ વગેરેમાં આપણે જોઈએ છીએ કે એ તરફ દૃષ્ટિ એનું મહાત્મ્ય બતાવવામાં ત્યાં આવ્યું છે અને એ તરફ આપણો અંગુલી નિર્દેશ એમણે કર્યો છે. તો એ વસ્તુ સમજીને એટલે જુઓ કે આપણે શ્રીમદ મહાપ્રભુજી અને ગોસાઈજીએ જે કૃષ્ણમાર્ગનું આ યુગમાં જે પ્રવર્તન કર્યું એના માટે જ કર્યું કે આજે અત્યારે કોઈ પણ સાધનો ઉપલબ્ધ નથી દોષ રહિત. યજ્ઞ આગાથી કરવું હોય, બીજા અનુષ્ઠાનો કરવા હોય તો એ પણ સરળતાથી થઈ શકતા નથી અને એનાથી જે આપણો ઉદ્દેશ હોય ભગવત પ્રાપ્તિનો, ભગવત સાક્ષાત્કારનો, એ નથી થઈ શકતો. એટલે જ પુષ્ટિ માર્ગી સેવાનું સ્વરૂપ આપણે બતાવ્યું કે તમે લૌકિક આસક્તિને ધીરે ધીરે મૂકી અને અલૌકિક સ્વરૂપ કૃષ્ણાનંદ સ્વરૂપ જે છે પ્રભુનું એને હૃદયમાં ધારણ કરી અને જો નામ સેવા, કૃષ્ણ સેવા, સાક્ષાત સેવા એમાંથી જે કંઈ પણ તમે કરી શકો તમારા અધિકાર પ્રમાણે એ કરો તો એનાથી તમને કલયુગમાં પ્રાપ્તિ થશે ફળની. એટલે વિશેષ તો ભગવદ્ ગુણાનુવાદ તો ગાવાની શક્તિ આપણી ન હોય, કારણ કે ભગવાન તો અલૌકિક સ્વરૂપે બિરાજે છે અને પ્રત્યેક જીવના દોષો તરફ જોતા નથી. જે